नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहु में ये जी बड़वंत रोजा बोलो हा कंचन करे वो करे आप समा परंपराचार्य गुरुवे नमः परम गुरुवे नमः साक्षात प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। प्रश्न एवो छे के विकल्प अने विचार ए बेमां शू फेर अने ए विकल्पों माथी साचा विचार मां तत्व विचार मां आववा माटे शू करवू शू भेद पाड़िए शू प्रयत्न करिए तो आ विकल्पों ओछा थाय अने जेने विचार कहेवामां आवे छे ए तरफ वळी शकाय एम प्रश्न छे। गईकाले आपणे एना सामान्य स्वरूपनो विचार कर्यो हतो। आपणे बधा छद्मस्थ जीवो छे एटले के अल्प ज्ञान वाला जीवो छे। कोई अपेक्षा कहो संसारी जीव छे तो संसारी जीव ने भगवान एवं जोयु छे के एने निरंतर कर्मों नो उदय होय होय अने होय। એવું નથી કે કોઈક વાર હોય ને કોઈક વાર ન હોય। એટલે એ ઉદય જે છે આપણે આમ છીએ રૂમાલ અને આ ઉપર કર્મો છે ને એવરી આપણા માટે સેકન્ડ ભગવાન તો સમય કે જેવી રીતે ઘડિયાળનો કાંટો સેકન્ડ કાંટો ટક 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 ત્યાં સુધી ઇલેક્ટ્રિસિટી કે ચાવી આપેલી હોય ત્યાં સુધી એ કાંટો ફરે છે। એમ આપણને સર્વ સમયે કર્મનો ઉદય હોય। આપણે અહીંયા બેઠા હોઈએ તીર્થમાં બેઠા હોઈએ હિમાલય જઈએ દીક્ષા લઈએ સ્વર્ગલોકમાં જઈએ પાતાળમાં જઈએ ગમે ત્યાં જઈએ ઊંઘમાં હોઈએ જાગતા હોઈએ કે આ કાળે અહીંયા સમાધિમાં હોય ત્યારે પણ કર્મનો ઉદય તો હોય। આ એટલા માટે સમજાવવામાં આવે છે કે વિકલ્પ જે છે એ એકદમ બટતા નથી। તો વિકલ્પને જો મટાડવા હોય તો પહેલા એને ઘટાડવા પડે અને ઘટાડવા હોય તો એને પહેલા ક્વોલિટેટિવલી બદલવા પડે
એટલે સુધારવા પડે. ત્યાં વિચાર આવી ગયો, વિકલ્પ તો જે કર્મના ઉદયથી થવા યોગ્ય પરિણામ, અને વિચાર એટલે તો પોતે પ્રયત્ન કરીને મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે જે પણ કોઈ ઉપાયો કરે એ વિચાર. કૃપાળુદેવ એના માટે ગાથા મૂકી છે, ભલે ત્યાં વિચાર શબ્દ નથી મૂક્યો, પણ વિચારનો જનક જે મન છે અને ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો 5+6 મન, એ બધું ઇન્દ્રિયો છે, એને માટે કઈ ગાથા મૂકી છે? દેહને જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. આત્માની સત્તા વડે એટલે આત્માની પ્રેરણા વડે, આત્માના પુરુષાર્થ વડે તેહ પ્રવર્તે જાણ. શરીર તો પોતે કઈ જાણતું નથી, એ તો મૂળદું છે. આપણે મરી જઈએ પછી એને કે હાથ ઊંચો કર, તો એ હાથ ઊંચો કરે નહીં. એને બાળીએ તો એમ કહે નહીં કે મને દજાય છે વગેરે. તમારા પ્રશ્નના જવાબ માટે ભૂમિકા મોટી છે, કારણ કે પ્રશ્નનો જવાબ સહેજ અઘરો છે. વિચાર કરનાર આત્મા છે, અને વિકલ્પની ઉત્પત્તિનું નિમિત્ત કારણ તે જડ કર્મ છે. ફરીથી વિચાર કરનાર, વિચાર કરવાની શક્તિ વાળો એ આપણે છીએ, આત્મા છે, ચેતન છીએ, અને વિકલ્પ એ પૂર્વે બાંધેલા કર્મના ઉદયના ધક્કાથી આત્માની અવસ્થામાં ઉપજે છે. અત્યારે તો આપણે ટૂંકમાં વિચારી છીએ, કારણ આ પ્રશ્ન વિચારવો હોય તો 3-4 દિવસ જોઈએ અને એટલું બધું બેકગ્રાઉન્ડ જોઈએ. અત્યારે તમારા પ્રશ્ન સંદર્ભમાં આપણે જવાબ આપવાનો વિચાર કરીએ છીએ કે વિકલ્પ અને વિચારને જુદા કેવી રીતે પાડવા, અને વિચાર મુખ્ય બની જાય અને વિકલ્પો ઘટી જાય એવું કેવી રીતે કરવું. તો એની એક ભૂમિકા છે પહેલા, એટલે એના વ્યવહારિક ઉપાય છે, અને એક એનો નિશ્ચય ઉપાય છે. એને માટે પહેલા આપણે એક દ્રષ્ટાંત લઈએ તો સહેલું પડે. બે ત્રણ દ્રષ્ટાંત લઈએ. બાએ કીધું કે ભાઈ જો ઘઉંના ઘઉં ભરવાના થયા છે ને, એટલે 5 ગુણ આવી છે, એટલે આપણે ઘઉં વીણવા બેસો, બધાય બધાય ઘઉં વીણવા બેસો. મેં ઝાટક્યા છે અને ચાળ્યા છે, વીણો બધા તમે, એમ બાએ કીધું. એમાં પેલો 3 વર્ષનો પણ બેઠો હતો ને 12 વર્ષનો પણ બેઠો હતો, અને પેલી મોટી બેબી 22 વર્ષની પણ બેઠી હતી. જો ઘઉં વીણવા હોય બા કે છે એ પ્રમાણે, તો ઘઉં કેવા હોય અને કાંકરા કસ્તર કે માટી
નાના નાના કટકા ઘણી વાર આવી જાય છે, એ બધા કેવા હોય એ જાણવું જોઈએ. કે બદામી રંગનો હોય, આમ સેમી ઓવલ હોય, વચ્ચે આમ કાપો હોય, એ ઘઉંનો કટકો, એ ઘઉં અને બાકીના બીજા બધા કચરા. આમ આમ કરે કાંટો ગસ્તર છે. કેવી રીતે કરે છે? લક્ષણ દ્વારા. ઘઉં આવો હોય અને કચરો કાંકરો કસ્તર આવું હોય એમ જાણ્યું તો ઘઉં ઘઉં રાખે છે ને કચરો કચરો ને કાંકરા કાંકરા કાઢે છે. એ ઓળખીને કે આ કસ્તર કહેવાય એટલે કાઢ નાખો, આ કાંકરો કહેવાય એટલે કાઢ નાખો. આજકાલ તો જીવન બદલાઈ ગયું, પણ તોય તમારામાં જે સિનિયર છે, કોઈ વાર મોટી શાક માર્કેટ કે મોટી ફ્રૂટ માર્કેટમાં જાઓ તો ખબર પડે, ટ્રકમાં ચીકુ આવે કે લીંબુ આવે એનો ઢગલો કરેલો હોય, એનો ઢગલો કરેલો હોય, એ ઢગલો કરેલો હોય એમાં જે પેલો વેપારી બેઠો હોય એ એની કેટેગરી નક્કી કરે છે. નાનું છે, પાતળી છાલનું છે, ડાઘો પડેલો છે, લક્ષણથી નક્કી કરે કે આનો આ ભાવ, આનો આ ભાવ, આનો આ ભાવ. છાંટે છે એમ કે છે, હિન્દી શબ્દ છે, છટણી કરતે આપણામાં કે જુદા પાડે છે. ત્રણેયનો ભાવ જુદો. ટ્રક એક જ ટ્રકમાં આવ્યા લીંબુ, એક તો આટલા નાના છે એનો ભાવ જુદો, જાડી છાલવાળાને વચ્ચે ડાગ ડાગ છે એનો ભાવ જુદો, અને પેલા મોટા પાતળી છાલવાળા અને એકદમ કોઈ પણ ડાગ વગરના છે એટલે એનો ભાવ લક્ષણ. આપણે ઘેર ધોબીની ખેપ આવી, મોટું ફેમિલી છે, 100-150 કપડા ધોબી ત્યાંથી આવે તો બેન ગણે તો ખરા કે આપણે જેટલા આપ્યા હતા એટલા પાછા આવ્યા કે નહીં, નોકર ગણે જે હોય તે તરત 1, 2, 3, 4, 5 આપણું નથી, આ આપણા ઘરનું કપડું નથી, કોઈકનું આવી ગયું લાગે છે, તરત બાજુ મૂકી દે. કેમ? એને ખબર છે કે આપણા ઘરના કપડા આવા જ હોય, આ જ હોય. એવી રીતે વિકલ્પ અને વિકલ્પ હવે જરાક સહેજ આગળ છે. વિકલ્પ એ જણાય છે અને વિચાર તે જાણે છે. ખરેખર વિચાર જાણે છે પણ હજુ આપણી પરિપક્વતા નહીં હોવાને લીધે આપણે વિચાર સાથે ભળી જઈએ છીએ, વિચારમાં ઢસડાઈ જઈએ છીએ, વિચારની સાથે સ્વેપ્ટ અવે થઈ જઈએ છે. ત્યાં પછી વિચાર સહજપણે જાણે તે હું, પ્રયત્નથી જાણે તે હું નહીં. નવા 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 જુદા જુદા ભાવ થાય તે મારો સ્વભાવ નહીં, એમ જ્ઞાન તે હું અને જ્ઞેય તે હું નહીં.
प्योर अनडिवाइडेड नोअर इज माई ट्रू सेल्फ एंड वॉट एवर इज रिफ्लेक्टेड माई नॉलेज थ्रू द माइंड इज नॉट माई ट्रू सेल्फ. आवो सूक्ष्म भेद करवो ए एनो उपाय छे. जाने ते आत्मा, जणाय ते आत्मा नहीं. आ तो तमारा प्रश्न अघरो छे एटले जवाब अघरो छे के साहेब आत्मा खरो के नहीं. साहेब आ तो आत्मा खरो के नहीं. आ तो आत्मा छे ने. ના હવે સાહેબ તમને પાપ લાગશે. આ તો સમયસર તો સાક્ષાત આત્મા છે, તમે ના કહો તમને પાપ લાગશે. અરે ભાઈ અત્યારે તત્વ દ્રષ્ટિ થી એ સમયસર માં લખેલા શબ્દો તે ભગવાન આત્માને બતાવે છે. એ પોતે આત્મા નથી, એનો મોક્ષ નથી થવાનો. આ તો 50-100 વર્ષે પસ્તીમાં જતું રહેવાનું અથવા નદીમાં વહી જવાનું. ઇન્ડિકેટર એન્ડ ઇન્ડિકેશન અથવા ઇન્ડિકેટેડ એ બે જુદા. એમ જાણવું, એમ પ્રયત્ન કરવો. પણ આ પ્રયત્ન કરવો ઘણો અઘરો છે. આ પ્રયત્ન કરવો ઘણો અઘરો છે. એટલે પહેલા એની ભૂમિકા માટે કે છે, દુનિયાની બધી વસ્તુઓ તો મારી નથી એમ મેં માન્યું. દરેક જ્ઞાની ભગવંતો, દરેક સંતો, દરેક ધર્માત્માઓ એ કીધું. સહેજ રિસેસ પાડીએ, જરા અઘરું થઈ ગયું છે ને, જી લે. इस तन धन के कौन बड़ाए, इस तन धन के कौन बड़ा, देखत नयनों में मिट मिलाए, देखत नयनों में. આપણે આ બંગલો મારો, આ બંગલો મારો, આ મારો બંગલો, આ તો અહીંયા આગળ છે ને શાહીબાગમાં. પણ હવે અમે તો ત્યાં માનવ મંદિર પેલું રોડ છે ત્યાં આગળ લીધો છે, અથવા તો પેલો બીજો કયો છે સેટેલાઇટ રોડ પર લીધો છે અમારો બંગલો. એને કહે છે અપને ખાતિર મહેલ બનાયા, આપ હે જાકર જંગલ સોયા. એનું મુહૂર્ત આવ્યું ત્યાં આગળ પેલો શું મૂકે ભાઈ, મંગળ કળશ મૂકે કે કુંભ. એ પેલા કે બાપા અપને ખાતિર મહેલ બનાયા, આપ હી જાકર જંગલ એટલે સ્મશાન. આ તો કવિની ભાષા છે, એ બધું તો આપણું નથી. એ બધું આપણું નથી તો કે તો પછી શું કરવું આપણે? કે ભાઈ શરૂઆતમાં આપણે ભૂમિકા બનાવવા માટે જે આત્મા ની વાત આપણે કરી રહ્યા છીએ એવો આત્મા એ જેણે પૂર્ણપણે પ્રગટ કર્યો એવા પ્રભુ તે મારા છે એવો વિચાર પહેલા કરવો. પ્રભુજી મારા છે, પ્રભુજી મારા છે, ભગવાન મારા છે, ગુરુજી મારા છે, સંતો મારા છે, શાસ્ત્રો મારા છે, શાસ્ત્રો મારા છે. આવું પહેલા આ ભૂમિકામાં આપણા જીવનને લાવવું જોઈએ. એનું નામ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષય અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. પાંચસો છ દ્વારા એને ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ એનું સામાન્ય સ્વરૂપ કહીને પછી કહ્યું અત્રે એવો ભેદ ઉત્પન્ન થાય કે. બરાબર ભાઈ અભ્યાસીઓ,
આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ઉપદેશ બોધ કરતા સિદ્ધાંત બધું જ મુખ્ય જણાય છે, મુખ્યપણું જણાય છે. આ ભગવાનનું શું કામ છે, ગુરુનું શું કામ છે? ભગવાન એ પરદ્રવ્ય છે, ગુરુ પણ પરદ્રવ્ય છે, શાસ્ત્રો પણ પરદ્રવ્ય છે. તો જેવો બંગલો એવા ભગવાન એસા નહીં હૈ, જેવો મારો દીકરો એવા ભગવાન ખોટું છે. ભગવાનનું સ્મરણ કરવાથી તો વિશિષ્ટ પુણ્ય થાય, અને દીકરાનું સ્મરણ અને તે પણ આસક્તિ પૂર્વક કરે તો મહાન પાપ બંધ થાય. દીકરો યાદ આવે એ ભૂમિકા છે, પણ દીકરાનો જાપ કરે એને વિચાર અને વિકલ્પ બે જુદા પડી શકે. આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ઉપદેશ બોધ કરતા સિદ્ધાંત બોધ નું મુખ્યપણું જણાય છે. આમાં પાનું 407 છે, કોઈની પાસે પુસ્તક હોય તો. કેમ કે ઉપદેશ બોધ પણ તેને જ અર્થે છે, તો પછી સિદ્ધાંત બોધ નું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. એકલો આત્મા જ જાણવો. આ વળી ભગવાનને ગુરુને આ ધર્મને શાસ્ત્રને વૈરાગ્યને ચાર ભાવનાઓને 12 ભાવનો બધું મૂકોન બાજુમાં, તો હવે જણા એનો જવાબ આપે છે, એ બહુ ગંભીર છે. કોને માટે? જેને સત્ય જોઈએ છે એને માટે, જેને માટે આ કલ્ચરલ એક્ટિવિટી છે કે સાહેબ આ તો ભૂલ આવ્યા દિવાળીમાં તો આ બધું જરાક કંઈક થોડુંક સાંભળ્યું એની વાત નથી. મારે પરમ સત્ય પામવું છે, મારે ભગવાનના માર્ગને પામવો છે, મારે આત્મ તત્વ શું છે એ જાણવું છે, અર્થાત મારે એવો આનંદ પ્રાપ્ત કરવો છે જે કદાપી નાશ પામે નહીં અને જે સાચો હોય એને કહે છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે. ઇટ્સ ક્વાઇટ અ સ્વીપિંગ સ્ટેટમેન્ટ. ઇફ સચ અ થોટ arises, it is incorrect, it is false. કેમ કે સિદ્ધાંત બોધ નો જન્મ ઉપદેશ બોધ થી થાય છે. પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. દશા નયે વી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. જાણવું, અભ્યાસવું અને પામવું આ ત્રણ સ્ટેજ છે, પણ એ ત્રણ સ્ટેજ જુદી છે. કથનચિત એક છે, કથનચિત જુદી છે. જાણવા વાળા છે તો ગુસ્સો થઈ જાય, જરા નીચા બેસાડ્યા તો એમ કરે. ડ્રાઈવરને પોતે તો જમી લે, પછી જમ્યા પછી ડ્રાઈવરને કે ચલો સબ મેને ખાયા નહીં હૈ, અરે પછી ખાજે કઈ વાંધો નહીં, એમાં શું ભૂખ મરી ગયો છે, ચાલ. અપના પેટ ભર ગયા તો સબકા પેટ ભર ગયા, ઉસકો યાદ ભી નહીં આતા. બોલ લેક્ચર શું આપ્યો? સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવો, સૌ ભૂતમાં સમતા મને, પોથીમાના રીંગણા, પોથીમાના રીંગણા. સિદ્ધાંત બોધ તો છે પણ ઉપદેશ બોધ નથી. પણ કૃપાળુ દેવ એમ કહે છે કે એ વિપરીત છે એમ કહે છે. કેમ કે સિદ્ધાંત બોધ નો જન્મ ઉપદેશ બોધ થી થાય છે. જેને વૈરાગ્ય ઉપશમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી તેને બુદ્ધિનું વિપર્યાસ પણ વર્ત્યા કરે છે, અને જ્યાં બુદ્ધિનું વિપર્યાસ પણ હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. જ શબ્દો કોક જ વાર જ્ઞાનીઓ વાપરે છે, ઓછો વાપરે છે. મહાવીરની પદ્ધતિ ભીકી હૈ,
ही की नहीं है, भी એટલે આમ પણ, ही એટલે આમાં જ, અહીંયા જ શબ્દ વાપર્યો. ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. પછી દ્રષ્ટાંત આપ્યું છે તો આપણે વિચાર ચાલે છે કે પ્રથમ ભૂમિકામાં, ઘણી લાંબી ભૂમિકામાં, અને આમ તો છઠ્ઠા ગુણસ્થાન સુધી મારા પ્રભુજી, મારા ગુરુજી, મારા, મારો ધર્મ અને મારા સતશાસ્ત્રો, પછી એમાં ભેદ પડે છે એ વળી જાણી લઈએ. આત્મામાં બે ગુણો, અનંત ગુણો છે, એમાં બે ગુણો એવા છે કે જેનો સ્વભાવ જુદો છે. એક શ્રદ્ધા, એ શ્રદ્ધા જે છે એ નિશ્ચયથી જ્યારે સુધરે ત્યારે 100% સુધરે, ને કાં તો સુધરે જ નહીં, નિશ્ચય નહીં. કોઈ કેમ અડધું પાસ અંકિત થયું છે, અડધું સંકિત થયું છે, પોણું સંકિત થયું છે કે ભાઈ એવું હતું જ નથી. કાં તો સંકિત થયું હોય, કાં તો સંકિત ન થયું હોય. અત્યારે ક્ષયોપશમ ક્ષાયિક ન લાવવા, અત્યારે નિશ્ચય સંકિતની વાત. ઉપશમ સંકિત તે પણ નિશ્ચય સંકિત છે, ક્ષયોપશમ સંકિત તે પણ નિશ્ચય સંકિત છે, અને ક્ષાયિક સંકિત એ પણ નિશ્ચય સંકિત છે. શ્રદ્ધા, શ્રદ્ધા ગુણ કેવો છે? ઓલ ઓર નન. જ્યારે ચારિત્ર ગુણ કેવો છે? ઇટ કેન બી 10%, ઇટ કેન બી 20%, ઇટ કેન બી 60%, ઇટ કેન બી 80%. અત્યારે તો 70% થી આગળ હોતું જ નથી. એ વાત જવા દો. ચારિત્રમાં ભેદ પડે છે, ચારિત્રમાં ક્રમ પડે છે, ચારિત્રમાં સેવરલ કેટેગરીઝ ક્વોન્ટિટેટિવલી હોય છે. કોઈ જ્ઞાની આટલું નાનું વ્રત લીધું હોય તો પણ તે વ્રતી છે, અને કોઈ મહામુનીશ્વર છે તે પણ વ્રતી છે. પણ બંનેના વ્રતમાં ઘણો ફેર છે. પેલાને તો હજુ જસ્ટ બિગિનિંગ છે, 35 માર્કે પાસ થયો, અને પેલો તો ગોલ્ડ મેડાલિસ્ટ છે, 92% માર્ક. આના 35% આવ્યા છે, પેલાના 92% આવ્યા છે. એ ચારિત્ર ગુણ એવો છે. ને શ્રદ્ધા ગુણ ઓલ ઓર નન, ઓલ ઓર નન, નિશ્ચય નહીં. એટલે જ્યાં સુધી આપણને પરિપક્વતા ના આવી હોય ત્યાં સુધી જે રાગ દ્વેષ આદિ, રાગ આદિ જે છે, જે જગતના પદાર્થોમાં છે, સ્વજનોમાં છે, મિત્રોમાં છે, અને કથનચિત શિષ્યોમાં છે, મંદિરમાં છે, ભગવાનમાં છે, એ બધો રાગ છે, તો ભગવાન પ્રત્યેનો રાગ, ગુરુ પ્રત્યેનો રાગ, ધર્મ પ્રત્યેનો રાગ વર્તમાનમાં ચારિત્રમાં તો વધારવાનો છે. એની ક્લાઇમેક્સ 6ઠા ગુણ સ્થાને આવે છે. ભગવાન, મુનિને જેટલા ભગવાન ગમે એટલા આપણને ગમી શકે જ નહીં, કારણ કે આપણે તો કેટલાય લફરા છે અંદર, કેટલાય લફરા છે. સાહેબ મારે કપડા બદલવાના છે, સાહેબ મારે નાહવાનું છે, સાહેબ મારે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાનું છે, સાહેબ આજે ઇન્કમ ટેક્સ રિટર્ન છે, સાહેબ મારે મેરેજ પાર્ટીમાં જવાનું, સાહેબ મારે બર્થડે પાર્ટીમાં જવાનું. મુનિ મહારાજ સાચા હોય એને? અલ્પ છે વિકલ્પ. કેટલો? શિષ્યોનું કલ્યાણ થાવ, અને મારા લીધેલા નિયમો પાળો. એટલે મારે પાળવા છે,
ને થોડુંક આનું પણ છે. છઠ્ઠું ગુણ સાચા ને ઉસકે લે જાના પડતા હૈ, ઉસકે લે જાના પડતા હૈ. પણ બાકીના ટાઈમે એને લોક પ્રતિબંધ નથી, સ્વજન પ્રતિબંધ નથી અને દેહાદી પ્રતિબંધ પણ થોડો જ. આપણા જેવી ભૂખ ન લાગે એમને અને આપણા જેવી રીતે ન ખાય. આપણે તો ખાઈએ તારે લાવ, દાળ લાવજો, ગરમ લાવજો, બીજી પૂરણપોળી. એ રસવાળા ભાઈ ગોન વિથ ધ વિન્ડ. આત્મા બાત્મા બધું ખોવાઈ ગયું, ધરમ બરમ ભગવાન ભગવાન બધું ગયું. હું ખાતા નહીં હે, એ ઓગદાળે છે. અજ્ઞાન ને લીધે અને અસંયમ ને લીધે ઓગદાળે છે. મુનિ મહારાજ કેવા સંત ધર્માત્મા, આહાર પહેલા પણ પ્રભુનું સ્મરણ, આહાર વચ્ચે પણ પ્રભુનું સ્મરણ. આત્માનું પણ સ્મરણ, આહાર પૂરો થઈ જાય પછી પણ. આ પ્રમાણે સમય આપણને રોકે છે. જ્ઞાન ગુણ દ્વારા એ બેને જુદા પાડવા. વિકલ્પો જણાય છે અને વિચાર આપણે કરીએ છીએ. એ વિચાર કરીએ છીએ એનો જે સોર્સ છે તે આપણું મૂળ સ્વરૂપ છે અને વિચાર જે થયો એ આપણું ઉપ સ્વરૂપ છે. વિચાર એટલે તકલી માંથી પૂણી કાંતીને નીકળેલો તાંતણો તે વિચાર છે અને પેલી પૂણી તે વિચારક છે. એ પૂણીમાંથી તો પાછો બીજો તાંતણો નીકળશે, એ પૂણીમાંથી પાછો ત્રીજો તાંતણો નીકળશે. તાંતણો તો અંદર ભણાઈ જાય છે, પેલા એની અંદર પાછો આપણે તમે ભેગો કરી દો છો તકલી ઉપર. પણ પેલી પૂણી તો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. આ તો દ્રષ્ટાંત છે. પણ તમારી પૂણી તો ખલાસ એ થઈ જાય બે કલાક કાંતો તો. પણ આત્મા કદાપી ખલાસ થતો, આત્મા કદાપી ખલાસ થતો નથી. તો એ પ્રમાણે એને માટે હવે તમે અભ્યાસ કરજો. ઘેર જઈને ગાથા સમયસાર 68 એની ટીકા અને સમયસાર કળશ 181 અને 185 આ બધું વાંચવું વિચારવું ગુરુગમથી અથવા સત્સંગના યોગે. એકદમ કઈ આ બધું સમજાય એવું નથી, પણ તમે પ્રશ્ન પૂછ્યો એટલે એ પ્રશ્ન નો વિચાર આપણે કર્યો. વિકલ્પ એટલે પૂર્વકર્મના ઉદયના ધક્કાથી આત્મામાંથી ઉપજેલો ભાવ, અને વિચાર એટલે આત્માના કલ્યાણ માટે આત્માએ કરેલો સવિકલ્પક પુરુષાર્થ. અને એ કરવાની આજ્ઞા કરી છે. અંત મંગળ બોલીએ. એટલે વિકલ્પ તે ઔદયિક ભાવ છે. આપણે વાત કરી હતી પૂર્વે બાંધેલા કર્મના ઉદયના ધક્કાથી જે ઉપજ્યું, કર્મું નતું, બેઠો તો સામાયિક કર્મ ભગવાન નામ લેવા, પણ તે વખતે બીજા વિકલ્પો આવી ગયા. દેવર નોટ ઇન્વાઇટેડ નોર દેવર ઇન્ટેન્ડેડ નોર દે આર વેલકમ બટ સ્ટીલ દે કમ. તો આવું તો બનવાનું, સાધક દશામાં બનવાનું. આવું મુનિ થઈશું ત્યારે પણ બનવાનું.
ધીમે 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 એટલે આપણે અંત મંગળ બોલીએ કે ભાઈ વિચાર કરવાનું કયું પણ વિકલ્પો કરવાનું કયું નહીં. વિચાર એટલે ત્યાં સુવિચાર, તત્વ વિચાર, શુભ વિચાર, મોક્ષ સહાયક વિચાર, એ તો કરવા માટે પ્રેરણા કરે છે. અને વિકલ્પો માટે કહે છે કે કાઢ, એની કટ્ટા કાઢ, બધી રીતે એકદમ થતી નથી પણ કટ્ટા કરવી. એ બંને કાથા બોલીએ, પેલા કટ્ટા કરીએ અને પછી સુવિચાર કરીએ. હા, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. ઓમ અત્યારે આપણે જે વિચારણા કરી એ અધ્યાત્મ પદ્ધતિની મુક્ત જોઈએ. સારા વિચાર કરવા હોય તો અસત્સંગ ઘટાડવો, અસત પ્રસંગ ઘટાડવો, દુનિયાના કામ ઓછા કરવા, ખોટી વાતોને ગપ્પાને અનાવશ્યક ટીવી વગેરેનું આપણે પ્રયોગ જીવનમાં અપરિચય કરવો, આ પ્રમાણે કરવાથી ધીરે 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 એક માહોલ બને છે. અને માહોલ બને ત્યારે કાર્યની સિદ્ધિ થાય. એને માટે કર્ણાનુયોગમાં 5 સમવાય કારણ કહ્યા છે અને ચરણાનુયોગમાં યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવ એમ કહ્યું છે. એ બધું ગુરુગમથી આગળના સાધકે ધીમે 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 જાણ. એક પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયાના થવું હોય તો થવું તું તો 18 વર્ષે સ્વર્ગસ્થ શ્રી મોરારજીભાઈએ મુંડાવ્યું એટલે કે ચાલુ કર્યો ત્યારે 81 વર્ષે પ્રાઇમ મિનિસ્ટર થયા. 18 નું ઊંધું કરો તો આઠડો તો ત્રણ લોકના નાથનું પદ પ્રાપ્ત કરવું હોય એટલે કે કેવળ જ્ઞાની બનવું હોય તે વાત તો દૂર ની રાખો, આત્મજ્ઞાની થવું હોય તો પણ તેને માટે ઘણો પુરુષાર્થ જોઈએ. વાતોના વડાથી કલ્યાણ થતું નથી પણ સુનિશ્ચિતપણે ગુરુ આજ્ઞા અનુસાર પોતાનું જીવન બદલવાથી ધીમે ધીમે આત્મજ્ઞાન પ્રગટે છે એમ જ્ઞાની ભગવંતોએ અનુભવથી કહ્યું છે. માટે કંઈક જાણી લઉં તો આત્મજ્ઞાન થઈ જાય, કંઈક ગોખી લઉં તો આત્મજ્ઞાન નથી, એવું નથી. જાણવું સારું છે, ગોખવું સારું છે પણ એટલાથી પોતાને જ્ઞાની માની લે, શબ્દ જ્ઞાનથી પોતાને જ્ઞાની માની લે અથવા તો શાસ્ત્ર જ્ઞાનથી પોતાને જ્ઞાની માની લે કે વક્તૃત્વ કળા આવડી ગઈ એટલે પોતાને જ્ઞાની માની લે તો એવું વસ્તુનું સ્વરૂપ નથી. માટે ગહન એવો મોક્ષ માર્ગ તે સત્પાત્રતા, ગુરુ ગમ અને ગુરુ આજ્ઞાને આધીન છે. કોઈ વિશ્વવિદ્યાલય કે કોઈ વિદ્યાલય કે કોઈ યુનિવર્સિટી કે કોઈ ચોપડીઓ કે કોઈ લેક્ચરરને આધીન નથી. એવો અનુભવ મહાત્મા ગાંધીજીએ બેરિસ્ટર થઈને આયા અને કૃપાળુદેવને પ્રથમ મળ્યા ત્યારે એમના મગજમાં બધી હવા ભરેલી હતી એ મહિના બે મહિનામાં નીકળી ગઈ. અને પોતે લખે છે કે હું એમ માનતો હતો કે જ્ઞાન તો મોટા મોટા વિશ્વવિદ્યાલયોમાં અને પુસ્તકોથી મળે
परंतु त्यारे जारे कविश्री ने जोया अने तेमनो परिचय कर्यो त्यारे खबर पड़ी के ज्ञान ए तो अंतरात्मानी निर्मलता माथी शुद्धि माथी पवित्रता माथी प्रबुद्धता माथी उपजतो भाव। એટલે આપણે આટલું જાણી અને પછી આગળ ઓમ શાંતિ શાંતિ।